પાટણની જાણીતી અગ્રવાલ હોસ્પિટલની આરોગ્ય ક્ષેત્રનું સર્વોત્તમ NABH ફૂલ એક્રેડિટેશન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. ભારત સરકારના NABH બોર્ડ દિલ્હી દ્વારા ઉત્તર ગુજરાતમાં પ્રથમ આ હોસ્પિટલને ગૌરવમય NABH પ્રમાણપત્ર એનાયત કરાયું છે. દવાખાનાની નગરી તરીકે જાણીતા પાટણ શહેરમાં છેલ્લા 28 વર્ષથી આરોગ્યને લગતી સર્વોત્તમ સેવાઓ પૂરી પાડતા નામાંકિત અગ્રવાલ હોસ્પિટલને તાજેતરમાં NABH બોર્ડ દિલ્હી દ્વારા તેમના દર્દીઓની ગુણવત્તાસભર સલામતી તથા સુરક્ષાસભર સર્વોત્તમ આરોગ્ય સેવાઓને સારવાર પૂરી પાડવા બદલ આ બાબતનું NABH ફૂલ એક્રેડિટેશનનું ઉચ્ચતમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. 50 કે તેથી ઓછી પથારીની સગવડ ધરાવતી હોસ્પિટલોની કેટેગરીમાં મેળવનાર અગ્રવાલ હોસ્પિટલ પાટણ એ સમગ્ર ઉત્તર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બની છે. પાટણની અગ્રવાલ હોસ્પિટલને આરોગ્ય સેવા ક્ષેત્રે મળેલા સર્વોત્તમ પ્રમાણપત્ર અંગે હોસ્પિટલના ડોક્ટર અતુલ અગ્રવાલ, ડોક્ટર અમિત અગ્રવાલ, ડોક્ટર સુનિતા અગ્રવાલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત સરકારના IRDA સંસ્થાએ મેડિક્લેમ સારવાર માટે તથા આયુષ્યમાન ભારત જેવી યોજના સાથે જોડાયેલ ભારતભરની તમામ હોસ્પિટલોએ આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ બાબતનું આ NABH પ્રમાણપત્ર લેવા માટે ભારપૂર્વક ભલામણ કરેલ છે. 50 કે તેથી ઓછી પથારી ધરાવતી હોસ્પિટલની કેટેગરીમાં અત્યાર સુધી સમગ્ર ગુજરાતની 13 તથા ઉત્તર ગુજરાતની માત્ર એક અગ્રવાલ હોસ્પિટલ પાટણમાં હવે NABH પ્રમાણપત્ર મેળવવામાં સફળ રહી છે અને સમગ્ર ઉત્તર ગુજરાતને ગૌરવ અપાવેલ છે. અને એ એપ્રિલનું પ્રમાણપત્રની 2 વર્ષથી વેલિડિટી મુદત હોય છે, 2 વર્ષથી વેલિડિટી બીજા 21માં પૂરી લીધેલી અને વેલિડ એના સમયે એના માટેની અરજી કરી દીધી અને એના પછીનું સેકન્ડ સ્ટેજ હતું પ્રોગ્રેસિવ લેવાનું અને ત્રીજું સ્ટેપ હતું ફૂલ એપ્લિકેશન. એટલે તમારે મારી પાસે પૂરા ચાન્સીસ હતા કે તમે એની વસ્તુ જાળવી રાખી શકો. એન્ટ્રી લેવલ તમે બીજા 2-3 વર્ષ તમારી તૈયારી ના હોય તો બીજા 2-3 વર્ષ બીજા 5 વર્ષ સુધી તમે એન્ટ્રી લેવલ પર તમે કામ કરી શકો, પછી તમારે આગળ જોવો તો પ્રોગ્રેસિવ લેવલમાં જઈ શકો અને એના પ્રોગ્રેસિવ લેવલ ત્યાં પછી બધા બીજા 2-3 વર્ષ તમે ત્યાં પ્રોગ્રેસિવ લેવલ મેળવી શકો અને પછી તમે ફૂલ એડમિશન આપી શકો. પણ અમે નક્કી કર્યું, અમારો કદું કોન્ફિડન્સ હતો, અમારી એટલી તૈયારી હતી, કટિબદ્ધતા હતી કે ના ભાઈ આપણે તો ફૂલ એડમિશનમાં જવું છે. પણ અમને કોરોના કાર્ડ મળ્યો અને કોરોના કાર્ડને કારણે અમારું ના થઈ શક્યું, એ લોકો ઓનલાઈન એપ્લિકેશન ના એક્સેપ્ટ કરી શક્યા અને અમને અમારું જે નવેમ્બર બીજા 21 નંબરની મુદત લીધી એ એપ્લિકેશન મારી સબમિટ થઈ ગઈ. હું ઇન્સ્પેક્શનનું રેટ આવ્યું અને બધું કરતાં કરતાં અમને જાન્યુઆરીમાં અમારું ઇન્સ્પેક્શન થયું અને માર્ચમાં અમને આ સર્ટિફિકેટ NABH એપ્લિકેશન સર્ટિફિકેટ મળ્યું અને આવતા બધા જમાની પસાર કરતા 2 જૂન આવી ગયું. આપણા માટે શક્ય નથી, પોસિબલ નથી, અઘરું છે, પણ પછી પાછા આજના જ્ઞાન આપણે કરવું છે. પાછા અમે કન્સલ્ટન્ટ ગયા, સુરતથી કન્સલ્ટન્ટ હતા, અમારું 12-12 કલાકનું ટ્રેનિંગ સેનિક સર્જ થયા હતા, 12 કલાકનું ટ્રેનિંગ સર્જ થયા, 10-10-12 કલાક 12-12 કલાક થયા સવારે ટ્રેનિંગ. એ ટ્રેનર હતા અમારા જે કન્સલ્ટન્ટ હતા એ સવારે 6 એ સપનું અમે જોયું અને સપનું સાકાર પણ કર્યું અને અત્યારે અમને કહેતા બહુ આનંદ થાય છે, બહુ ગર્વ થાય છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ અમારી હોસ્પિટલ સૌ પ્રથમ હોસ્પિટલ છે. આ NABH પ્રાપ્ત કરાવી પાટણ ઉત્તર ગુજરાતના 6-7 જિલ્લા છે, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, ગાંધીનગર આ તમામ જિલ્લામાં અમારી હોસ્પિટલ અગ્રવાલ હોસ્પિટલ એ NABH પ્રમાણપત્ર મેળવનારી સૌપ્રથમ હોસ્પિટલ બની છે. આજે અગ્રવાલ હોસ્પિટલ પાટણ તરફથી હું ડૉક્ટર નિશાંત ગુપ્તા, આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોનો, વડીલોનો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને અગ્રવાલ હોસ્પિટલમાં આપ સૌને આવકાર. જેમ આપ સૌ જાણો છો એમ આપને એક અમે ખૂબ સમયમાં એક માહિતી આપી હતી કે અમે લોકોએ પાટણમાં પાટણ જિલ્લાની સૌ પ્રથમ NABH ને એ બાબતે આજે એક પ્રેસ વાર્તાનું આજે આપણે અહીંયા આયોજન કર્યું છે અને એ માટે જ આપ સૌને અહીંયા આમંત્રિત કર્યા હતા. આપ સૌએ ખૂબ ટૂંકા સમયમાં અને એમ કરતા અમારે અત્યારે કરન્ટલી ફૂલ ટાઈમ 4 ડિપાર્ટમેન્ટ છે, ગાયનેક અને પ્રસૂતિ વિભાગ, સર્જરી અને કિડની વિભાગ, બાળરોગ વિભાગ અને ડૉક્ટર સાહેબ જે અત્યારે બીજા પર છે તે ફિઝિશિયન વિભાગ અને કાર્ડિયોલોજી પર સેવા છે. એમ અત્યારે આપણે હોસ્પિટલમાં છેલ્લા 6 વર્ષથી આપણે મારી સેવા આપીએ છીએ અને 4 વિભાગ ફૂલ ટાઈમ ચાલે કાર્યરત છે. આ સિવાય અમારે ત્યાં આયુષ્યમાન યોજના હેઠળ ડાયાલિસિસ વિભાગ પણ ચાલુ છે, એમાં લગભગ 1 મહિને 500-550 દર્દીઓનું ફ્રી ઉપચાર ડાયાલિસિસનો લાભ લે છે.